જોહાર જય આદિવાસી. તો ભાઈ બહુ દિવસ પછી આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છે આપણી ચેનલ પર. પણ આપણા કંવર તાલુકાની અંદર આવેલું ભેખડીયા ગામ, તો આ ગામની અંદર એક એવો કિસ્સો હમણાં બની ચૂક્યો છે જે એ ગામની અંદર એક છાત્રાલય આવી હતી જેમાં આપણા આદિવાસી બાળકોને રહેવા જમવા તેમજ અભ્યાસ કરવાની સગવડ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. બટ એક એવો કિસ્સો આવીને ઊભો રહી ગયો છે આપણા કંવર તાલુકાની અંદર ભેખડીયા ગામનો, જે બે બાળકો તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યા છે. તો એમના વાલીથી માંડીને ગ્રામજનો એનો એકદમ ખડભડાટ તો મેસેજ ઉઠી ઉઠ્યો છે અમારા કમાન્ડની અંદર. દસમા ધોરણમાં ભણતા બે છોકરાનું મૃત્યુ પામ્યું છે. એક છોકરો છે આમસોટા ગામનો, દસમા ધોરણમાં ભણે છે, અને બીજો છોકરો છે કોસુમ બાંડીનો, એ બીજો છોકરો છે. ટોટલ બે છોકરા નદી તળાવમાં જ્યારે એમની છાત્રાલયમાંથી અમને ઘાસ કાપવા માટે લઈ જવામાં આવ્યું હતું, એવું તઈના આગેવાનનું અને ગ્રામજનોનું કેવું છે. તો ઘાસ કાપવા માટે લઈ ગયા છે હોસ્ટેલ છાત્રાલયમાંથી ગામ સુધી. તો ગામના કોઈક છેવટે કે ઉત્તર પર આવેલા તળાવની અંદર જ્યારે છોકરા નાવા પડ્યા હશે તો બંને ડૂબીને મૃત્યુ પામ્યા છે. તો આગલી રાતના હતા, તો આજે બપોરે એમની લાશ મળી આવી છે. છોટાદીપુરની સાઈડ NDRF કે કઈ ટીમ આવીને શોધખોળ કરી ત્યારે મળી આવી છે. તો મારે બીજું એટલું કહેવું છે કે અમારા સમાજની અંદર બહુ બહારની સંસ્થા આવીને લોકો માટે આવું ટ્રસ્ટ ચલાવતું હોય તો બહુ સારું છે, બટ ક્યાંય ને ક્યાં કોઈ ના કોઈ થોડી ઘણી ભૂલ થતી હોય છે. તો મારે એટલું કહેવું છે કે છોકરા દસમા ભરણ છે તો એમને ત્યાંથી લઈ જઈને આવવા સુધીની જવાબદારી જે તે વોર્ડન કે જે તે કાર્યને સોંપી હશે એ લોકોની હશે. તો એમની નિષ્કાળજીના લીધે કાં તો કંઈક એવું સિચ્યુએશન કે એવી કુદરતના આફત આવી કે બે છોકરાનો જીવ ગુમાવ્યો છે. તો અહીંયાના આગેવાનોનું શું કહેવું છે એ અમે પોલીસ સ્ટેશને જઈ ત્યારે આમછોટા ગામના અમારે આમ છોટાનો અને એક કુસુમ બાંડી ગામના છોકરાએ ઢેકડિયા ગામે સ્કૂલમાં ભણે છે. ત્યાં ભણતા ભણતા છોકરાને દસમામાં ભણે છે. એ છોકરાને ખાતસારો કાપવા માટે લઈ ગયા ગઈકાલે. એમના શિક્ષક અને ખાતસારો કાપીને બાકી છોકરા આવતા રહ્યા અને બે ત્રણ છોકરા ત્યાં રહી ગયા અને પાણીમાં ડૂબીને છોકરા બંને જણ મૃત્યુ થયેલું છે. છોકરાઓને સાહેબ મા બાપે સૌરાષ્ટ્રમાં મજૂરી કરીને મજૂરી કરતાં કરતાં કંઈક મારા છોકરાને કે છોકરીને ભણાવવું એ હિસાબે મૂકતા હોય છે. પણ સંસ્થાવાળા કેટલાક ઠેકાણે કે આવી રીતે છોકરાઓને મજૂરી કરાવે છે એ બહુ મોટી દુઃખની વાત છે. હમણે અમારા આદિવાસી એરિયામાં હમણે કવાંટ તાલુકામાં મોટાભાગના દિવાસાના તહેવાર છે. આ ઘટના ગઈકાલે જે બની આજે આખું ગામ આ બાંડી આપણે કોસુમ બાંડીના આમછોટા ગામના બધા એ પોલીસ સ્ટેશનને દવાખાને આવીને બેઠા છે અને બહુ મોટી દુઃખની વાત છે. આવી રીતે છોકરાને જે મજૂરી કરાવતા હોય, મા બાપ પોતે મજૂરી કરીને એક ભણાવવાની આશામાં એ મજૂરી કરતા હોય છે અને છોકરાને મૂકતા હોય છે, પણ જે તે સંસ્થામાં જ આવી મજૂરી કરાવતા હોય તો આ બહુ ખરાબ ઘટના કહેવાય. અને બીજી વાત કે ગઈકાલના એમ પાણીમાં ડૂબવાથી એ પાણીમાં ડૂબી ગયેલા છે. આજે બહાર કાઢ્યા ત્યાં સુધી સંસ્થાનો એકેય વ્યક્તિ ત્યાં હાજર નહીં રહ્યો. આ ગામના જે તે ગામના માણસો આવીને એ આપણે છોકરાઓને બહાર કાઢ્યા છે એવી પોઝિશન છે આ જે તે સંસ્થાની. અને બિલકુલ આ નિષ્કાળજી કહેવાય, એટલા માટે આ છોકરાનું મૃત્યુ થયેલું છે. પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસ કાર્યવાહી અમે તો અમારી રીતે એક આગેવાન તરીકે વાત કરી છે સાહેબને કે જે તે આમની બેદરકારીના લીધે આ છોકરાનું મોત થયેલા છે, એટલે કાયદેસરની જે જે ટ્રસ્ટી હોય કે જે જે એના જવાબદાર વ્યક્તિ હોય એમના પર ગુનો દાખલ થવો જોઈએ. એમના ભૂલના લીધે આ છોકરાએ જીવ ગુમાવ્યો છે અને છોકરાના મા બાપને આ બાબતમાં ન્યાય મળે એવી સાહેબને અમે રજૂઆત કરી છે અને સાહેબે આશ્વાસન પણ અમને આપ્યા છે. આપણા સમાજમાં આદિવાસી સમાજમાં હરેક આવા કિસ્સા ભણતા હોય છે. તો મેં એવું કહું છું કે છાત્રાલય કે હોસ્ટેલ હોય કે મેડિકલ હોય કે સ્કૂલ હોય, પણ ગમે તે હોય તો આપણા બાળકોને થોડું ધ્યાન રેખરેખ રાખો. આદિવાસી છોકરાઓ છે તો ગમે તેમ ગમે તે શોષણ, એક્સિડન્ટ, ભ્રષ્ટાચાર, અત્યાચાર આવી રીતે મરતા હોય છે. તો એના મા બાપ તો બંનેના મા બાપ તો કાઠિયાવાડી જઈને મજૂરી કરે છે એવું સાંભળવામાં આવ્યું છે. અને જે આમછોટાનો છોકરો છે એકના એક જ આખા એમના ઘરમાંથી એકના એક જ છોકરો છે એવું બી કહેવામાં આવ્યું છે. તો ભાઈ બહુ દુઃખની વાત છે કે આપણા સમાજના બે છોકરાઓને આપણે ખોવી દીધા. તો આવો કિસ્સો અમુકની શું કહે નિષ્કાળજીના લીધે થતો હોય છે. તો પોતાની ફરજ કેટલી છે, આદિવાસી એરિયા છે કરીને હું ફરજ નહીં બજાવી શકું એ ના રાખો તમે. પોલીસ પ્રશાસન હોય કે
કોઈ મોટી સત્તાવાળા લોકો હોય કે પછી વોર્ડન હોય કે ટીચરો હોય કે ડૉક્ટર હોય, હરેક લોકો આદિવાસી એરિયામાં આવ્યા છે તો એમની જવાબદારી શું છે? એમની નિષ્કાળજી ક્યારે થવી નહીં જોવી જોઈએ, કારણ કે થોડી એવી નિષ્કાળજીના લીધે આટલું મોટું અહેસાન ભોગવી રહ્યા છે એમના ઘરના લોકો. બે બાળકો જીવ ગુમાવ્યો છે.